ગુજરાતીના ધોરણ 7 ના પ્રથમ ચિત્રપાઠ પરથી ભણ્યા તેમાં તમને ખૂબ જ મજા આવી હશે। તો હવે આપણે જઈશું પાઠ નંબર 2 જેનું નામ છે પર્વત તારા। નામ શું છે? પર્વત અને તારા। આપણે સૌ મિત્રો પર્વત અને તારાઓ જોયા જ હશે, કેટલાક બાળ મિત્રો તો પર્વત પર ચડ્યા પણ હશે, અને આપણે રાત્રે આકાશમાં ચમકતા ટમટમતા તારાઓને પણ નિહાળ્યા જ હશે। તો અહીં જ એક એવી બાળ પ્રાર્થના કાવ્ય છે જેનું નામ છે પર્વત તારા। હવે સૌપ્રથમ આપણે પહેલા એના કવિનો પરિચય કરીશું। પર્વત તારાના કવિ છે સુરેશ પુરુષોત્તમ દલાલ, જેનો જન્મ થયો છે 1932 માં મુંબઈના થાણા શહેરમાં જન્મ થયો હતો। કોનો જન્મ? સુરેશ દલાલનો જન્મ 1932 મુંબઈના થાણા શહેરમાં થયો હતો। તેવી જ રીતે તેમનું મૃત્યુ 2012 માં થયું હતું। આ સુરેશ દલાલ જે હતા તે એક અધ્યાપક, ગુજરાતી સાહિત્યના અધ્યાપક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। અધ્યાપક એટલે શું બાળ મિત્રો તમને ખબર છે? ગુજરાતી સાહિત્યના અધ્યાપક, અધ્યાપક એટલે કે પ્રોફેસર, જેમણે શિક્ષણ આપ્યું હોય અધ્યાપક ગુજરાતી સાહિત્યનું તેને અધ્યાપક કહેવાય। તો તેઓ ગુજરાતી સાહિત્યના અધ્યાપક પણ રહી ચૂક્યા છે। આ ઉપરાંત સુરેશ દલાલે કેટલાક બાળ સાહિત્યો, ગુજરાતી નિબંધકારો વગેરે તેમણે બહાર પાડ્યા છે, તેમણે લખ્યા છે। તો હવે આપણે જોઈશું સુરેશ દલાલનું એક કાવ્ય પ્રાર્થના પર્વત તારા। આ એક પ્રાર્થના ગીત છે। આ પ્રાર્થના ગીતમાં કુદરતે બનાવેલી દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। કુદરતે બનાવેલા પર્વત, સરોવર, નદી, તારા, પક્ષુ પક્ષીઓ, જીવજંતુઓ, ઉપરાંત વૃક્ષો, સૂરજ, ચંદ્ર, તારા, આ બધી જ વસ્તુઓ કોણે બનાવી છે? કુદરતે બનાવેલી છે, ભગવાને બનાવેલી છે। અને આ બધા જ કુદરતી વસ્તુઓ જે છે, કુદરતી સૌંદર્ય, એમાં બધામાં જ ભગવાનના દર્શન થાય છે। આ રીતે આ કાવ્યની સમજૂતી છે। તો આપણે હવે વિગતવાર આ કાવ્યની સમજૂતીને જોઈશું। એ પહેલા હું તમને આ કાવ્યનું આ પ્રાર્થના ગીતનું ગાન કરીશ। પર્વત તારા પહોળા ખંભા સરવર તારિયા, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં, દરિયો તારું દિલ વિશાળ વૃક્ષો તારી મેઘ ધનુષ્ય રંગો મારું રમી રહ્યો ઝરણાનો તુનાર, ફૂલ ફૂલની રંગ સુગંધી તારી છે સોગામ, સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને કમરા, સૂર્ય ચંદ્રને તારા આવે અહીં આ ગયા હમરા, રાડ તાડને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા પુકડી રમતો રમતો રહે નજીકને દૂર, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી ઓળીને આ કોણ હંકારે પૂજ કરે, પર્વત તારા પહોળા ખંભા સરવર તારિયા, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં, ક્યાંક ક્યાંક ને ક્યાં। તો બાળ મિત્રો આ પ્રાર્થના સાંભળવાની મજા આવી ને? તો હવે આપણે આ પ્રાર્થનાના એક એક પેરેગ્રાફની સમજૂતી મેળવીશું, તેની સાથે તેના અઘરા શબ્દો સમાનાર્થી શબ્દો પણ કરતા જઈશું। તો પ્રથમ પેરેગ્રાફ છે પર્વત તારા કોહળા ખંભા સરોવર તારી આંખ। હવે ભગવાન દેખાય છે, ક્યાં ક્યાં દેખાય છે? પર્વતમાં પણ દેખાય છે, સરોવરમાં પણ દેખાય છે, નદીમાં પણ દેખાય છે। તો હવે પર્વતમાં ભગવાન કઈ અંગ દેખાય છે? તો પર્વત તારા કોહળા ખંભા। હવે પર્વતમાં જે ખભા, ખંભા એટલે કે ખભા, ઈશ્વરના કોહળા ખભા છે, કોણ? પર્વત। ઈશ્વરનું દર્શન ક્યાં થાય છે? પર્વતના ખભા, ખંભા યાને કે ખભા, અને સરોવર તારી આંખ, ઈશ્વરની આંખો કોની કહી છે? સરોવરની, કે જે સરોવરની આંખો છે તે ભગવાનની આંખો છે। હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં, ઈશ્વર તું મને ગમે તે જગ્યાએ, બધી જ જગ્યાએ તું તારા દર્શન દેખાય છે, મને તારા દર્શન થાય છે। તો પર્વત તારા ઓહળા ખંભા
અને આંખ આંખ એટલે કે નયન ચક્ષુ નેત્ર તો મિત્રો આ પ્રથમ પેરેગ્રાફના સમાનાર્થી શબ્દો થયા અને પ્રથમ પેરેગ્રાફની સમજૂતી મેળવી હવે જઈશું બીજા પેરેગ્રાફ પર દરિયો તારુ તીર વિશાળુ વૃક્ષો તારી વાત મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયા હવે દરિયો દરિયો શું છે ઈશ્વરનો વિશાળ દિલ છે હૃદય છે દરિયાને કેવી રીતે સરખાવ્યો છે દરિયો એટલે કે સમુદ્ર સમુદ્રને ભગવાનનું વિશાળ દિલ કહ્યું છે અને વૃક્ષો તારી રાત અને વૃક્ષો પણ હંમેશા તારી જ વાતો કરે જાય છે મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયા મેઘ ધનુષ્ય હવે ચોમાસાની ઋતુ આવે છે એટલે જ્યારે સૂરજનો તડકો એકદમ વાદળછાયું વાતાવરણ હોય ને અચાનક તડકો પડે એટલે આપણને મેઘ ધનુષ્ય એટલે કે રેઇનબો જોવા મળે છે ખરું ને તો એ મેઘ ધનુષ્યના રંગો જોવાની આપણને ખૂબ જ મજા આવે છે ચાંદી વાળી કિનારા આપણે કહીએ છીએ ગુજરાતી તો એ રેઇનબોના રંગો જોવાની ખૂબ જ મજા આવે છે અને એ મેઘ ધનુષ્યના રંગોમાં ભગવાન સુંદર રીતે રમત રમી રહ્યા છે તો હવે ક્યાં ક્યાં આપણને દેખાયું પર્વતમાં દેખાયા સરોવરમાં ભગવાન દેખાયા દરિયા એટલે કે સમુદ્રમાં ભગવાન વૃક્ષોમાં દેખાય છે મેઘ ધનુષ્યના રંગોમાં પણ ભગવાન દેખાય છે ઠીક છે તો હવે આ બેના સમાનાર્થી શબ્દ લખીશ દરિયો દરિયો એટલે કે સમુદ્ર વૃક્ષો એટલે કે ઝાડ તરુ રડિયા એટલે કે સુંદર રડિયા એટલે કે મેઘ ધનુષ્યના સુંદર રંગ રડિયા એટલે શું શબ્દ થશે સુંદર તું તરણાનો તારણ હારો જળના મોટું નાર ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાર તરણા એટલે કે સામાન્ય મનુષ્ય એટલે કે તું બધા સામાન્યમાં સામાન્ય મનુષ્ય હોય તેનો પણ તું તારણ હાર છે એ લોકોને પણ મુશ્કેલીમાંથી બહાર કાઢે છે કોને કાઢે છે એકદમ સામાન્યમાં સામાન્ય માણસથી હોય તેને તું એ લોકોના મુશ્કેલીઓમાંથી જીવનને ઉગારે છે જળના મોટું નાર ઝરણા એટલે કે સ્ટ્રીમ સ્ટ્રીમનો જે અવાજ આવતો હોય ખળખળ વહેતું જળનું હોય એનો અવાજ છે કોણ છે અવાજમાં પણ ભગવાનના દર્શન થાય છે ફૂલ ફૂલની રંગ સુગંધી તારી છે સોગાદ હવે ભગવાને આપણને શું ભેટ આપી છે ફૂલ ફૂલોના રંગ એમની સુગંધ એ ભગવાને રંગ અને સુગંધને શું કરી છે આપણને ભેટ આપી છે કોણે આપી છે ભગવાને ફૂલ રૂપી સુગંધ અને રંગ ફૂલોના અલગ અલગ આપણે જોઈએ તો ગુલાબની સ્મેલ અલગ હોય એમનો કલર જોવું આપણને ખૂબ જ ગમે સૂર્યમુખી હોય મોગરો હોય ત્યાં બધા ફ્લાવર્સની સ્મેલ એ ફૂલોના રંગ રૂપ આપણને ખૂબ જ આકર્ષિત કરતા હોય છે તો આ બધા ફૂલોના રંગ એમની સુગંધ આપણને કોણે ભેટ આપી છે ભગવાને ભેટ આપી છે તો હવે આપણે જોઈશું સોગાત સમાનાર્થી શબ્દ જોઈશું સોગાત એટલે કે ભેટ હવે જોઈશું નેક્સ્ટ પેરેગ્રાફ સી વાઘને કોયલ બુલબુલ પતંગી અને તમરા સૂર્ય ચંદ્રને તારા આપે અહીં અગિયા બગરા હવે જુઓ સી વાઘ જેવા જંગલી પ્રાણીઓ એનું સર્જન પણ કોણે કર્યું છે ભગવાને જે જંગલમાં રહે છે બરાબર તેવી જ રીતે કોયલ કોયલ અને બુલબુલ કોયલ અને બુલબુલ જેવા સુંદર પક્ષીઓ મધુરમાં ગાતા પક્ષીઓનું સર્જન પણ ભગવાને જ કર્યું છે પતંગી અને તમરા અને આપણે ફૂલો પર ઉડતા પતંગિયા ને તમરા એનું સર્જન પણ કોણે કર્યું છે ભગવાને એટલે એક બાજુ એકદમ જંગલી પશુઓનું સર્જન એક બાજુ સુંદર અવાજ કાઢતા પંખીઓનું સર્જન આ બધું સર્જન ભગવાને કર્યું છે સૂર્ય ચંદ્રને તારા આવે અહીં આગિયા બગરા તેવી જ રીતે આપણે આકાશની વાત કરીએ તો સૂરજ ચંદ્ર તારા આ બધાનું સર્જન પણ ભગવાને જ કર્યું છે અને આપણે એ બધામાં આપણે ભગવાનને નિહાળીએ છીએ રાજ તાલની લાડની સાથે મોર પીંછનો સુર સંતા કુકડી રમતા રમતો રહે નજીકને દૂર હવે રાડ ત્રાડની લાડની સાથે ભગવાન શું કરે છે રાડ પણ પાડે છે ત્રાડ પણ પાડે છે અને પ્રેમ પણ લાડ એટલે કે પ્રેમ પણ કરે છે મોર પીંછનો સુર સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર હમણાં આપણને ખબર પડતી નથી ભગવાન આપણે નજીક છે કે દૂર છે સંતા કુકડી કે હાઈરેન્સી એક જાતની પાડ બાબત સંતા કુકડી એટલે શું થશે એક રમત હાઈડ એન્ડ સીક રમત ગમીએ છે ને આપણે તે હાઈડ સંતા હવે શું કહે છે રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીંછનો સૂર
સંતાન રૂપી રમતો રમતો રહે નજીક ને તો ભગવાન ગણિતમાં આપણી પાસે હોય છે તો ગણિતમાં કેટલાક દૂર જતા રહે છે એવી રીતે સંતા કુકડીની રમત રમતા રહે છે અજવાળાના કાંઠાનો છે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારી પૂછ કરી હવે જ્યારે આપણે હોડીમાં બેસીને જતા હોઈએ ત્યારે કાંઠો કિનારો બરાબર જ્યારે આપણે હોડીમાં કિનારાથી નીકળીએ અને દરિયા વચ્ચે કે નદી વચ્ચે જઈને ઊભા રહીએ નદીમાં આપણે કેવું લાગે ડીક લાગે કે હમણાં ડૂબી જઈશું અંધકાર જેવું લાગે નેગેટિવિટી ફીલ થાય બરાબર અને જ્યારે આપણે કિનારા ઉપર આવીએ એટલે કાંઠા ઉપર આવીએ તો આપણે શું થાય કે હા હવે બચી જઈશું કે હવે આપણે સેફ છીએ તો અજવાળું એટલે શું કહેવાય અજવાળું પોઝિટિવિટી કિનારા પર જતાં આપણે પોઝિટિવિટી ફીલ થાય અને જેમ નદીના અધ વચ્ચે જઈને ઊભા રહીએ તો શું થાય નેગેટિવિટી કે હમણાં ડૂબી જશે ના કે હમણાં જ આપણી બોટ ડૂબી જશે બીક લાગે ને તો એવી રીતે બતા શું કહે છે કવિ કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે કાંઠા પર આપણને અજવાળું ફીલ થાય છે અને જેમ દરિયા નદીમાં આપણે વચ્ચે જઈએ છીએ તેમ અંધારું ફીલ થાય છે એમાં મારી હોડીને આ કોણ હંકારી પૂછ કરે અને મારી આ જે હોડી ચલાવે છે નદીમાં એને કોણ ચલાવે છે હે ભગવાન તું જ કહે એટલે હોડીમાં પણ ભગવાન છે અંધારામાં પણ ભગવાન નદીના કિનારે નદીની વચ્ચે આપણે બધી જગ્યાએ શું જોઈએ છીએ ભગવાનના દર્શન થાય છે તો બાળ મિત્રો આપણે આ કવિતામાં કુદરતની જેટલી પણ વસ્તુઓ છે એમાં આપણે ભગવાનના દર્શન થાય છે ભગવાન આપણને કંઈક ને કંઈક સ્વરૂપે જોવા મળે છે તો આપણે જોઈશું કે આપણે ભગવાન ક્યાં ક્યાં જોવા મળે છે તો પર્વતમાં જોવા મળે છે સરોવરમાં જોવા મળે છે ત્યાં ઉપરાંત દરિયામાં જોવા મળે છે વૃક્ષોમાં મેઘધનુષ્યના રંગોમાં જોવા મળે છે ઝરણામાં જોવા મળે છે સામાન્ય માણસમાં પણ ભગવાન તરણા તારણહાર એટલે કે સામાન્ય મનુષ્યમાં પણ ભગવાન જોવા મળે છે રંગ ફૂલ દરેક ફૂલ વૃક્ષ બધામાં ભગવાન તેવી જ રીતે જંગલી પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ નાના નાના જીવજંતુઓ ફૂલ પતંગિયાને તમને બધા જીવજંતુઓ તે ઉપરાંત સૂર્ય ચંદ્ર તારા આકાશમાં જે કુદરતી વસ્તુઓ છે તેમાં પણ ભગવાનના દર્શન થાય છે તેની સાથે મોરપીંછના રંગોમાં પણ ભગવાનના દર્શન થાય છે નદી હોય તો નદીના કાંઠા અને કિનારા વચ્ચે પણ ભગવાનના દર્શન થાય છે તો બાળ મિત્રો આ એક પ્રાર્થના ગીત છે જેવી રીતે આપણે સ્કૂલમાં પ્રાર્થના કરીએ છીએ સવારે પ્રેયર્સ કરીએ છીએ તો આપણે આ પણ પ્રાર્થના ગીત લઈ શકીએ છીએ ઠીક છે તો આ કાવ્યની સમજૂતી મળ્યા બાદ હવે તમને હું નેક્સ્ટ વિડીયોમાં આના ક્વેશ્ચન આન્સર્સ મોકલીશ ત્યાં સુધી થેન્ક યુ આભાર સ્ટે હોમ સ્ટે સેફ